હમદર્દ યુવક મંડળ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સરકારી અંધશાળાના તથા ચિલ્ડ્રન હોમના બાળકોને નાસ્તો તથા મિષ્ટાનનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રગીત ગવડાવવામાં આવ્યું હતું અને અન્ય દેશભક્તિના ગીતોની હરીફાઈ રાખવામાં આવી હતી, જે હરીફાઈમાં વિજેતા બાળકોને ઇનામથી સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હમદર્દ સંસ્થાના પ્રમુખ રફીક નોતિયાર, ઉપપ્રમુખ મનીષ જેઠી તથા મંત્રી ગોપાલ ઓઝાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઝોરુભા કે રાઠોડ, ડૉક્ટર પ્રદીપ આસનાની, ડૉક્ટર ઇરફાન ખત્રી, ડૉક્ટર અલ્તાફ ખોજા, અલીમામદ જત, કેન ચાકી, રાજેશ ગઢવી, અબ્દુલ અજરિયા, ઇમરાન વઝીર, મિતેશ ભાનુશાલી, રાજેશ ભાનુશાલી, હરેશભાઈ ઠક્કર, ધીરજભાઈ ગૌસ્વામી, મિતભાઈ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સમીર નોતિયાર અને આભાર વિધિ ગોપાલભાઈ ઓઝાએ કરી હતી. આ અંગે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ ડૉક્ટર પ્રદીપ આસનાની છે, બાળ રોગ નિષ્ણાત છું. આજે અહીંયા 70મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. હમદર્દ યુવક મંડળ ભુજ તથા હોમ રિમાન્ડ હોમ ભુજના બાળકો અને અંધજન મંડળ ભુજ શાળાના બાળકો સાથે આજે 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને અંધજન શાળાના બાળકોએ રાષ્ટ્રગીત તથા બીજા દેશભક્તિના ગીત ગાઈ અને આખા માહોલને દેશભક્ત બનાવી દીધું હતું. મારું નામ રાજેશભાઈ ગઢવી છે, એડવોકેટ છું. અને અમારી જે હમદર્દ યુવક મંડળ છે એમના તરફથી દિવ્યાંગ લોકો સાથે અમે 26મી જાન્યુઆરી મનાવીએ છીએ. આજે પ્રજાસત્તાક દિન છે એટલે આજના દિવસે પ્રજાના હાથમાં સત્તા આવી છે એ બાબતે અમે દિવ્યાંગ લોકો સાથે મનાવીએ છીએ. વીર શહીદો જે થઈ ગયા છે એને નમન કરી અને અમારો પ્રોગ્રામ અમે ચાલુ કરીએ છીએ. દિવ્યાંગ લોકો સાથે રાષ્ટ્રગીત અને એ બધું અમે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ. અમારી સંસ્થામાં રફીકભાઈ નોતિયાર છે, એ મહત્ત્વનો એમનો ફાળો હોય છે.